નમસ્તે બાળકો, કલસોરમાં આપણે પાઠ 8 કીડી હતી કે હાથી હસે નો અભ્યાસ કરીએ છીએ, જેમાં તમે અગાઉના વિડીયોમાં એક સરસ મજાના ગીત વિશે સમજ મેળવી. આજે આપણે એક ચિત્રનું અવલોકન કરીશું, હાથી દોરતા શીખીશું અને થોડા નવા અક્ષરોની સમજ મેળવીશું. પ્રશ્ન 1, શોધો અને લખો. ચિત્રમાં કોણ ક્યાં ક્યાં સંતાયું છે? બાળકો, અહીં એક ચિત્ર આપેલું છે જેમાં તમને આખા પ્રાણી તો નથી દેખાતા, પણ થોડો થોડો પ્રાણીઓનો ભાગ દેખાય છે. તો તમારે એ બરાબર જોવાનું છે અને કહેવાનું છે કે કયું પ્રાણી ક્યાં સંતાયેલું છે. જુઓ જોઈએ, તમને ક્યાંય વાંદરો દેખાય છે? ક્યાં દેખાય છે વાંદરો? ક્યાં સંતાયેલો છે? ઝાડની ડાળી પાછળ. દેખાયું ને? સિંહ દેખાય છે તમને ક્યાંય? સિંહ ક્યાં સંતાયો છે? પથ્થરની પાછળ. વાઘ દેખાય છે? વાઘ સરખું જોવો જોઈએ, ક્યાં છે? ગુફાની પાછળ. બીજા કયા કયા પ્રાણીઓ દેખાય છે? ભૂંડ દેખાય છે ક્યાંય? ક્યાં સંતાયેલું છે ભૂંડ? કીચડમાં. તો બાળકો, આમાંથી તમને જેટલા પ્રાણી દેખાય છે તે બધા પ્રાણીના નામ લખવાના છે અને તેની સામે તે પ્રાણી ક્યાં સંતાયેલું છે તે પણ લખવાનું છે. જુઓ, આ રીતે તમારે લખવાનું છે. પહેલું પ્રાણીનું નામ લખેલું છે વાંદરો, તો એની સામે તમારે લખવાનું છે ઝાડની ડાળી પાછળ. તો બાળકો, આવી રીતે જેટલા પ્રાણી છે તે બધા પ્રાણીને સરખી રીતે જોઈ ઓળખીને એ લખવાનું છે કે તે ક્યાં સંતાયેલા છે. બીજો પ્રશ્ન, દોરો રંગ પૂરો. બાળકો, હવે તમને જો ડાયરેક્ટ હાથીનું ચિત્ર દોરવાનું કહે તો તમને કેટલું અઘરું લાગે? તમને એમ થાય કે આ તો ના આવડે. પણ જુઓ, અહીં સ્ટેપ આપેલા છે. જેમ કે સૌથી પહેલા એક નંબર લખેલો છે તે ચિત્ર છે તેટલું જ દોરવાનું, એ તો આવડી જાય ને. ત્યાર પછી બીજા નંબરના સ્ટેપમાં સૂંઢ અને પૂંછડી દોરેલી છે, તો ત્યાર પછી તે દોરવાનું. તેના પછીના ચિત્રમાં હાથીના પગ દોરેલા છે. તો આમ તમે એક પછી એક સ્ટેપ પ્રમાણે હાથી દોરશો તો તે તમને આવડી પણ જશે અને મજા પણ આવશે. હા, પહેલી વારમાં જો ના થાય તો ઘરકામમાં પ્રેક્ટિસ કરજો અને પછી સરસ મજાનો હાથી દોરજો. અહીં ચોથા સ્ટેપમાં હાથી આખો દોરાઈ ગયો છે. કેવો સરસ લાગે છે! તમારે પણ આવો જ સરસ મજાનો હાથી દોરવાનો છે. પરંતુ તમને એમાં કંઈ લખેલું દેખાય છે? જુઓ જોઈએ, કયા અક્ષરો લખેલા છે? હવે આપણે એની વાત કરીએ. ચિત્ર 4 જેવું ચિત્ર દોરો. આખું પેટ શ્ર, આખું માથું સૂંઢ છ, બધા પગમાં સ્વ મનપસંદ રંગથી લખો. તો જુઓ, અહીં ચોથા નંબરના સ્ટેપમાં જેવો હાથી દોરેલો છે તેવો જ હાથી તમારે અહીં દોરવાનો છે અને તેના સૂંઢ અને માથામાં કયા અક્ષરો લખવાના છે? છ. તેના પેટમાં કયા અક્ષરો લખવાના છે? શ્ર. અને તેના પગમાં સ્વ. હવે તમને એવું થતું હશે કે આ તે વળી કેવા અક્ષરો છે? તો ચાલો હવે આપણે અક્ષરો વિશે વાત કરીએ. જુઓ, અહીં જે અક્ષર આપેલો છે તે જોડિયો અક્ષર છે. જોડિયો અક્ષર એનો અર્થ તો થયો જોડીમાં હોય તેવો અક્ષર. તો અહીં કોની કોની જોડી છે? અહીં ચકલીના ચ અને છત્રીના છ ની જોડી છે. એ બંને જોડાઈને એક જ અક્ષર બનેલો છે. એ કયો અક્ષર છે? છ. અહીં ચકલીનો ચ અડધો છે અને છત્રીનો ચ આખો છે. તમે આવા ઘણા બધા શબ્દો સાંભળેલા હોય, જેમ કે કચ્છ, મચ્છર શબ્દો સાંભળેલા છે ને? તો તેમાં
આજે છ શબ્દ આવે છે તે જોડીઓ શબ્દ છે અને અડધા ચ અને આખા છ થી બનેલો અક્ષર છે। તેવી જ રીતે આ બીજો અક્ષર છે તે છે સ્વ। હવે તમે જ કહો જોઈએ આ કયા બે અક્ષરોનો બનેલો છે। એક અક્ષર તો તમને જોઈને જ ખબર પડી જશે કયો છે, વ વહાણનો વ, અને બીજો છે સ, સ મીંડાવાળો સ। તો આ બે અક્ષરો મળી અને બનાવશે નવો અક્ષર। એને કઈ રીતે વંચાશે? કારણ કે તેમાં સ અને વ છે તેથી તેને વંચાશે સ્વ। જેમ કે વિશ્વ, પાર્શ્વ, આવા બધા શબ્દો તમે સાંભળેલા જ હશે। ત્યાર પછીનો જે જોડિયો અક્ષર છે તે બનેલો છે સ અને રથી, તેને વંચાશે શ્ર। બાળકો, તમે આશ્રમ, આશ્રય જેવા શબ્દો સાંભળેલા હશે, તેને કઈ રીતે લખાય તે તમે હવે બરાબર જોઈ લેજો। તો આપણે કયા કયા અક્ષરો જોયા ફરી એકવાર જોઈ લઈએ। આપણે જોયો છ, જે ચ અને છ નો બનેલો છે। ત્યાર પછી જોયો સ્વ, જે સ અને વ નો બનેલો છે। ત્યાર પછી જોયો શ્ર, જે સ અને ર નો બનેલો છે। બાળકો, આ અક્ષરો તમને એક વારમાં લખતા આવડી જશે નહીં, તમે આને ઘરકામની બુકમાં વારે વારે લખવાની પ્રેક્ટિસ કરજો। અને હા, આ અક્ષરો જે શબ્દોમાં આવતા હોય તે શબ્દોનું વાંચન પણ કરજો। જો તમે લખવાની અને વાંચવાની પ્રેક્ટિસ કરશો તો આ અક્ષરો તમને ખૂબ જ સરળ લાગશે। આ અક્ષરોને તમારે, તમે જે હાથી દોરશો તે હાથીની અંદર તમને જે સૂચના આપેલી છે તે પ્રમાણે તે અંગોમાં લખવાના છે। અને હા, તમે જે હાથી દોરો તેની અંદર તમને મનગમતા રંગો પૂરવાના છે। તમને જે કલર ગમતા હોય તે કલર તમે તેની અંદર પૂરી શકો છો। અને હા, એ પણ ધ્યાન રાખજો કે તમે જે અક્ષરો લખેલા છે તે દેખાય, એટલે કે એની ઉપર રંગ પૂરવાનો નથી। તો ચાલો એકવાર યાદ કરી લઈએ કે આજે આપણે શું ભણ્યા। સૌથી પહેલા આપણે એક ચિત્ર જોયું, તેની અંદર અલગ અલગ પ્રાણીઓ અલગ અલગ જગ્યાએ છુપાયેલા છે। આપણે તે પ્રાણીઓને શોધવાના છે અને તેનું નામ લખવાનું છે, અને તે પ્રાણી કઈ જગ્યાએ છુપાયેલા છે તે પણ લખવાનું છે। ત્યાર પછી આપણે હાથી દોરવાના સ્ટેપ જોયા, કેવી રીતે અઘરું લાગતું ચિત્ર આપણે જો સ્ટેપ બાય સ્ટેપ દોરીએ તો તે ખૂબ જ સરળ બની જાય છે તે આપણે જોયું। ત્યાર પછી આપણે જોડિયા અક્ષરો વિશે વાત કરી, જેમાં આપણે છ, સ્વ અને શ્ર વિશે શીખ્યા, અને એ પણ જોયું કે તે અક્ષરો કયા અક્ષરોથી બનેલા છે। અને જે હાથી દોરો તેમાં સરસ મજાના રંગો પૂરવાનું ભૂલતા નહીં। અને હા બાળકો, આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ માત્ર હાથી જ નહીં, તમારે જે ચિત્ર દોરવું હોય તે ખૂબ જ સરળતાથી દોરી શકાય છે। અહીં તમને કાચબો, પંખી અને એરોપ્લેનનું ચિત્ર આપેલું છે। જો તમને ચિત્રો દોરવા ખૂબ જ ગમતા હોય તો તે જોઈને તમે પ્રેક્ટિસ કરી શકો છો, પરંતુ હા, આ નોટબુકમાં લખવાનું કે દોરવાનું નથી। આ તો તમારું વધારાનું, જો તમને ચિત્રો ગમતા હોય તો તે માટે આપેલા છે। તો આની પ્રેક્ટિસ તમે તમારી ઘરકામની બુકમાં કરજો। તો બાળકો, આજે ભણેલા સવાલ જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના છે, હાથથી દોરતા શીખવાનું છે, અને આવતા વિડીયોમાં આપણે સરસ મજાની વાર્તા જોઈશું। ત્યાં સુધી આવજો।